મજાનો ઠંડો પવન આવે છે ને ચારે બાજુ ખુલ્લી જગ્યા, નહીં નહીં કઈ કપડાટ કે નહીં કશો ઘોંઘાટ. જો મકાનનો વાસ્તુ તો થઈ ગયો, સગાવાલા અને મિત્રોને સારી રીતે જમાડ્યા, ખુશ કર્યા. બોલ હવે શું? હવે તો પેલી જાત્રાની વાત. ઓહો, એ તો હું ભૂલી જ ગયો. તો બોલ, ચાર ધામની યાત્રાનું રિઝર્વેશન કરાવી લઉં? હા હા, જલ્દી જાઓ, આપણા નામ નોંધાવી દો એટલે જાત્રાએ નીકળી પડીએ. ભાઈઓ અને બહેનો, આજે સુધી આપણે આપણી તાકાત નહીં બતાવીએ ત્યાં સુધી આમ જ થવાનું. જંગલ કપાય છે, જમીન ખોદાય છે અને માણસની વસ્તી વધતી જ જાય છે અને આપણો નાશ થતો જાય છે. અરે, અમારે તો ઘડીક આરામ કરવા અહીં ઝાડ હતા, એ બધાય કપાઈ ગયા. તો હવે શું કરીશું? હવે તો આપણે આપણી તાકાત બતાવવી જ પડશે. અરે સાંભળો સાંભળો, હું એક સારા સમાચાર લાવ્યો છું. જલ્દી બોલ જલ્દી બોલ. વાત એમ છે કે આ બંગલામાં રહેતા માણસો જાત્રાએ જાય છે, ઘર થશે એકલું અટુનું. તો આપણે બધાએ મળીને કંઈક એવું કરવું પડશે કે પછી અહીં રહેવા આવનારા ઊભી પૂંછડીએ ભાગે. આલ્યા, ખરી વાત ખરી વાત, એમની વલે કરીએ. વિનુભાઈ અને કલાબા તો જાત્રાએ ઉપડ્યા ને અહીં પશુ પક્ષીઓને મોકળું મેદાન મળી ગયું. એમણે તો ઘરને ખેદાન મેદાન કરવા માંડ્યું. અરે અરે, ઘરમાં તો બધું ઘમસાણ મચ્યું છે. સાચવીને સાચવીને ચાલ, નહીં તો બાપરે. કહું છું, બળ્યું પેલા બહુ ગમ્યું, પણ આ ઘર તો સાંભળ, આમાં આપણી જ કોઈ ભૂલ થઈ હોય એમ લાગે છે. ભૂલ? શેની ભૂલ?
કેટલા બધા રૂપિયા ખર્ચ્યા છે. એ ખરું, પણ અહીં ઘર થયું એટલે અહીં રહેનારા બધા પશુ પક્ષીઓ બિચારા બેઘર થઈ ગયા. હા, એ વાત તો સાચી, પણ મને પહેલા કેમ ના સૂઝ્યું? જો હવે આપણે અહીં રહેતા પશુ પક્ષીઓને બોલાવીએ અને એમની સાથે દોસ્તી બાંધીએ. હા લ્યા, એ ખરું. આવો આવો, જલ્દી આવો વહાલા પશુને પંખી, અમે તમારા ઘર તોડ્યા એ વાત અમોને ડંખી. હવે કદી ના કરશું આવું, એકલ પેટા નહીં થઈએ, હળી મળીને સૌ સાથ રહીને આનંદ મંગળ કરીએ. ધરતી માં તો સહિયારી છે સગળા જીવો માટે, માણસની એ નથી એકલી, રહીશું સૌ સંગાથે. જોસેફ મેકવાની નવલકથા મારી પરનેતર પર આધારિત નાટ્ય શ્રેણી નિહાળો ડીડી ગિરનાની યુટ્યુબ ચેનલ પર. તો આજે સબસ્ક્રાઇબ કરો દૂરદર્શન ગિરનાની યુટ્યુબ ચેનલ ડીડી ગિરનાર ઓફિશિયલ. ચાલો હવે ફરી કોઈ વાર. જોયું, વાઘ મામા વિલા મોડે પાછા ફર્યા. હા, હરણાને દોડમાં તો કોઈ ન પહોંચે તો બંદા પણ ક્યાં પાછા પડ્યા છે. હવે રેવા દો, ક્યાં હરણ અને ક્યાં આપણે. તું નથી માનતી? ના. તો મારે તારી પાસે કબૂલ કરાવવું પડશે કે બંદાને દોડમાં કોઈ ના પહોંચે. ના ના, હું નથી માનતી. એમ છે? હા. તો આપણે એમ કરીએ, આ જંગલના જુદા જુદા જાનવરો પાસે મારી દોડની હરીફાઈ કરાવીએ, પછી તું જોજે. હવે ઘરની ખીચડી ખાઈને બેસી રહો ને, નકામા ખોટી ફિશિયારી મારો છો તે, પાછળથી પસ્તાશો. જો સસલી, તું મારી બૈરી છે એનો અર્થ એ નહીં કે વાત વાતમાં તું મને ઉતારી પાડે. હું તો એટલું જાણું, લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એટલે શું હું સાવધ હારી જાઉં ને જઈશ એમ ને, એવું માને છે તું? એટલે શું હું સાવધ હારી જઈશ એમ, એવું તું માને છે ને? પણ આવી ઉપાધિ કરવી જ શા માટે? ના ના, તું મને કદી સારો કહેવાની જ નથી. ભગવાન તોબા, લીધી વાત મૂકે તે બીજા. વારું, એ તો કહો કે કયા કયા જાનવરને તમે દોડમાં પહોંચી શકો? કેમ, ગમે તે આવે ને, બંદા કોઈને જીતવા ના દે. હા. અચ્છા, પેલો ડાઘિયું કૂતરો પાછળ પડે તો? અરે અરે, એને તમે કઈ વખત હરાવી દીધો છે. એમ ને શિયાળ? શિયાળ પોતાની જાતને બહુ ચાલાક ને હોશિયાર માને એમ, પણ મને એ પણ દોડમાં ના પહોંચી શકે. ને વરુ આવે તો? વરુ ને? વરુ ને કૂતરાથી એ ઓછું દોડનારું, એ તે મને કેમ પહોંચે? તો પછી ઘોડો? અરે ઘોડો તો બિચારો એના માલિકને ઉપાડી ઉપાડીને થાકી ગયો હોય, પછી મારી સામે એનું શું ગજું? અને ઊંટ? અક્કલ વિનાનું પ્રાણી, ઘડીક આમ દોડે ઘડીક તેમ, એ તે વળી મને પહોંચે? તો હરણ? હરણને જીતવું
એ જરા અઘરું છે, પણ એને દોડમાં તો હું જીતવા ના દઉં. મારો રોયો ફૂલડશી થઈ ફરે છે, પણ ક્યાંક પોતાનો જ ટાંટિયો તોડશે. શું કહ્યું? અરે એ તો એમ કહેતી હતી કે આ બધું તમે કહો છો એની સાબિતી શી? સાબિતી ને? ઓહો, એમાં શું? ચાલ મારી સાથે હમણાં જ એકે એક બધા જાનવરોને હરાવીને મારી તાકાતને પરચો બતાવી દઉં. ભલે ત્યારે ચાલો. ડફણા ખાઈ ખાઈને મજૂરી કરી કરીને પીઠ પણ પાકી ગઈ છે. ઈશ્વરનો આ ખરેખરો અન્યાય છે. કહે છે કે ભગવાને દરેક પ્રાણીને પોતાના બચાવનું એક એક હથિયાર આપેલું છે. સિંહ ને તીણા નખવાળા પંજા અને મજબૂત દાંત, રીંછને મોટા વાળ અને ભયંકર તાકાત, હાથીને મોટું ભારે શરીર અને લાંબી સૂંઢ, ઊંટને લાંબા લાંબા પગ અને લાંબી એવી ડોક, ઘોડાને દોડવાની અદ્ભુત તાકાત. પણ અમને ગધેડાઓને કશું જ નહીં, આમાંનું કશું જ નહીં. ખરેખરો મોટો અન્યાય છે, બીજું શું? ઓહો, કેમ છો ગદ્દાજી? ઠીક છે. આવ છું, મધામાં તો છો ને? મજા ને બચ્ચા, જાને તું તારા રસ્તે. ના ના, ગુસ્સો ના કરશો. ચાલો આપણે જરા ગમ્મત કરીએ. ગમ્મત તારી સાથે? હા હા, દોડવાની ગમ્મત. ના ભાઈ ના, ભાર ઉપાડીને આખો દિવસ તો હું દોડું જ છું ને, ત્યાં વળી તું ક્યાં આવ્યો? તો કબૂલ કર ગધેડા કે તું હાર્યો. જતો હોય તો જાવે, નહીં તો હમણાં એક લાત પટકારી. હે, હારી ગયો હારી ગયો, ગામનો ગધેડો હારી ગયો. કંટાળ્યો તારાથી, લે માર, હું તો આ ચાલ્યો. જોયું જોયું એમ છે? ત્યારે ત્યાં જુઓ, પેલું ઊંટ આવે છે, હવે એને પૂછો. અરે તું જો તો ખરી, હાશ અહીં થોડી શાંતિ હોય એમ લાગે છે, લાવ ને થોડો આરામ કરી લઉં. અરે ઊંટ ભાઈ કેમ છો? અરે ચાર માં બે એટલે છો. ના ના એમ નહીં, હું તો તમારી તબિયત ના ખબર પૂછતો હતો. તબિયત? તબિયત ગઈ છે તૂટી, શોધું છું જડી બૂટી. એ તો અમારા એ છે ને, એ આવતી સાલ ઓલિમ્પિક માં ઊભા રહેવાના છે. ઓલિમ્પિક? એ વળી શું છે? ઓલિમ્પિક એટલે ખેલકૂદની હરીફાઈ. તે બંદા દોડમાં ઉતરવાના છે હો? તે આ જરા પ્રેક્ટિસ કરવી હતી, જો તમે મારી સાથે થોડું દોડો તો. શેની પ્રેક્ટિસ? શું શું કહ્યું? હું દોડું તારી સાથે? ના ભાઈ ના, દોડી દોડીને તો મારા ટાંટિયા ફરી ગયા છે. જો હવે તો ચાલવાની જ તાકાત નથી રહી. તમે શું ઊંટ ભાઈ, ચાલો ને થોડું દોડીએ. હવે જતું હોય તો જાને છાને માનો, મને હવે આરામ કરવા દે. ચાલો ત્યારે બીજા કોઈને પૂછીએ. અરે હા, સામેથી પેલો કાચબો આવે છે,
પૂછીએ. શું કહ્યું? કાચબો? કાચબા સાથે મારે દોડવાનું? હા તો તમારે કોઈની સાથે તો દોડવું જ પડશે ને. તો આ કાચબો શું ખોટો? વળી જીતવાની ગેરંટી. ભલે તારે, આવવા દે. ઓહો, આજે તો બંને સાથે સજોડે ફરવા નીકળ્યા છો ને કાઈ? ના ના ભાઈ, ફરવા નહીં, અમે કામે નીકળ્યા છીએ. હા, એવું તે શું કામ પડ્યું? વળી એમ છે કે આ તમારા ભાઈ છે ને, દોડવાની હરીફાઈમાં ઉતરવાના છે, એટલે એની પ્રેક્ટિસ માટે કોઈની મદદ જોઈએ છે. તે વાઘ, વરુ, સિંહ, શિયાળ, હરણ, કૂતરો, ઊંટ, ગધેડો, એમાંથી ગમે તેને પૂછી જુઓ ને. અરે, એ બધા મારાથી ડરી ગયા, હારી ગયા. કોઈ મારી સાથે દોડવામાં પહોંચી શકે તેમ જ નથી. પણ એમાં હું શું કરું? ચાલો ને, આપણે બે દોડવાની હરીફાઈ કરીએ. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ થેલી? કેમ ભાઈ, તમે તો રહ્યા દોડવાના ઉસ્તાદ, ને મારે તો ચાલવાનાય ફાફા. એ ગમે તે હોય, પણ આજે તમારા ભાઈને કોઈની સાથે દોડ્યા વિના ચેન નહીં પડે. મહેરબાની કરીને માની જાઓ ને. અરે પણ બે ઘડી ગમત પડશે. બોલે પણ કેટલે સુધી દોડવું પડશે? બહુ દૂર સુધી નહીં. જુઓ ને, આ પેલા ત્રણ ઝાડ દેખાય છે ને, તેમાં છેલ્લા ઝાડ સુધી પહોંચીને અહીં પાછા આવી જવાનું. ઓહ બાપ રે, એ તો બહુ દૂર. પણ તમારે એટલે સુધી દોડવું જ નહીં પડે. આ બંદા ઉપડ્યા કે સટ દઈને ચક્કર મારીને પાછા. તો ભલે થઈ જવા દો, પણ એક શરત. શી? આ તારી સસલીએ ચૂપચાપ અહીં બેસી રહેવાનું ને વચ્ચે કંઈ બોલવાનું નહીં. સાંભળ્યો? વચ્ચે કોઈ બડબડ નહીં, અને તું ચૂપચાપ અમારી હરીફાઈ જો. હા, નહીં બોલું. તો દોડ શરૂ. કાચબા ભાઈ પાછળ રહી ગયા છે. બસ તમે થોડો આરામ કરી લો. જીતી ગયા. જોયું ને, ખોટું અભિમાન ક્યારેય ના કરવું જોઈએ, નહીતર આવી હાલત થાય. શાબાશ કાચબા ભાઈ. હે, કાચબા ભાઈ જીતી ગયા? આવો આવો સૌ કોઈ, આવો જુઓ દુનિયા પપેટની. આવો આવો સૌ કોઈ, આવો જુઓ દુનિયા પપેટની. જુઓ દુનિયા પપેટની, રંગીન દુનિયા પપેટની. જુઓ દુનિયા પપેટની, રંગીન દુનિયા પપેટની. નાનાઓ મોટાઓ ગેલ કરંતા ભૂલકાઓ, નાનાઓ મોટાઓ ગેલ કરંતા ભૂલકાઓ. જોવો દુનિયા પપેટની, રંગીન દુનિયા પપેટની. જોવો દુનિયા પપેટની, રંગીન.
अरे बबलू, लॉकडाउन खुलते ही टहलने निकल पड़े? महामारी अभी फैली हुई है सरपंच जी, टहलने